لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. اللهم صل على محمد وآل محمد. خداوند عالم قرآن مجید میں ارشاد فرما دے چھے، اے ایمان لاؤ نہ رہو، تمہیں تقوی اختیار کرو کہ جے تقوی نو ادھکار حق چھے، انے تمہیں آ دنیا کی رخصت نہ تھاو سوائے کہ تمہیں مسلمان ہو. اپنے زندگی میں એટલી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એવું ના બને કે આપણી જિંદગીના ઘણા બધા પ્રોબ્લેમ આપણને મોત વખતે મુશ્કેલાતમાં મૂકી દે. ઘણા ઇન્સાનની જિંદગીમાં એવા કાર્યો હતા કે જેના કારણે બધી વસ્તુ સારી હતી, પરંતુ અમુક કાર્યો એવા હતા કે જેને મોત વખતે એને ઈમાનથી ડગાવી દે છે. અલ્હમ્દુલિલ્લાહ, આપણા પાસે આહલે બૈત અલૈહિમુસ્સલામના એક્ઝામ્પલ છે કે એ લોકો કેવી રીતે જીવન વિતાવ્યું, કેવી રીતે આ દુનિયાથી રોક શક્યું. અગર આપણે એમ કહીએ કે આપણી જિંદગીમાં મુશ્કેલાત વધારે છે, કામ ધંધાનો પ્રોબ્લેમ વધારે છે, તો મુશ્કેલાતમાં સૌથી મોટું એક્ઝામ્પલ આપણા ચોથાઈમાં ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ છે. કહી શક્યા કે એમની કરતા કોઈની જિંદગી વધારે સખત જિંદગી નહીં હતી. એવો માહોલ કે જ્યાં અહલે બૈત અલૈહિમુસ્સલામને નાબૂદ કરવાની કોશિશ કરવામાં આવી રહી હોય, એવો માહોલ કે જ્યાં જાસૂસો એમની પાછળ લાગેલા હોય, એટલે સુધી કે ઇમામ પોતાના ઇમામતના કાર્યોને અંજામ આપવામાં પણ અહતિયાતથી કામ લેતા હોય, આવી બધી મુસીબતો સામે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસલામ જિંદગી વિતાવે. એટલું જ નહીં, ઇમામ અલૈહિસ્સલાતુ વસલામને હદીસ બયાન કરવાની મનાઈ કરી દેવામાં આવી હતી કે તમે હદીસ બયાન ના કરો. એટલે સુધી કે માવિયા ઇબ્ન અબી સુફિયાને હુકમ આપેલો કે તફસીર બયાન કરવામાં ના આવે. તફસીર શું છે? કે જેનાથી કુરાન શું કહેવા માંગે છે એની સમજણ મળે. ઇબ્ન અબ્બાસ માવિયા ઇબ્ન અબી સુફિયાન પાસે જાય છે અને કહે છે કે ભાઈ, તું શા માટે તફસીર બયાન કરવાની મનાઈ કરે છે? અગર લોકોને પ્રોબ્લેમ હોય કે અમે કુરાનની આયત નથી સમજતા, તો શું તફસીર ના કરે, એને સમજણ ના આપે? માવિયા ઇબ્ન અબી સુફિયાન ઇબ્ન અબ્બાસને જવાબ આપે છે કે શું કામ નહીં, વાંધો નહીં, કુરાનની તિલાવત પણ કરવામાં આવે અને તફસીર પણ કરવામાં આવે, પણ તું ના કર, લોકો તારાથી સવાલ ના કરે, તું લોકોને જવાબ ના દે. તો કે કોણ જવાબ દે? તો કે સમરા બિન જુંદબ જવાબ દેશે. હવે આ સમરા બિન જુંદબ કોણ છે? તો કે માવિયાના દરબારમાં બેસવા વાળો માણસ છે. એનાથી આવે અને તફસીર કુરાન પૂછે. હવે આ સમરા બિન જુંદબ કોણ છે? તો કે જે શાન એમનો જુદ જે હતો, એને એક જગ્યાએથી ઉથલ પાથલ કરતો, કોઈક આયતનું બીજી આયતમાં નાખી દે, બીજી આયતનું ત્રીજી આયતમાં. શાને નઝુલ એટલે કે આ ક્યારે આયત નાઝિલ થઈ, એનું રીઝન શું હતું? કારણ કે કુરાન કંઈક ને કંઈક મોકા ઉપર નાઝિલ થયું, તો એ મોકાને બદલી નાખ્યું. અને તફસીર કરતો તો જેને મન ફાવે, માવિયાને મન ફાવે એવી રીતે તફસીર કરતો, માવિયાને જે ખુશી મહેસૂસ થાય એવી રીતે તફસીર કરતો. એવા આલમમાં યઝીદ
મરવાન ઇબ્ને અબ્દુલ મલિક, હજ્જાજ ઇબ્ને યુસુફ, આવા બધા માણસો ઇમામિયાની સુન્નતને આગળ વધારે છે. ઇમામે ઝૈનુલ આબિદીન અલે ઇસ્લામને આ રીતે કરવામાં ઇમામની મઝલુમી એ છે કે રાતના વખતમાં માણસોને ભેગા કરી અને કુરાનની તફસીર બયાન કરે છે. સવારે અગર જો સિપાહીઓ આવવા લાગે તો ઇમામ એકને કહે છે કે તું જોશી કુરાનની તિલાવત કર, તો બધાને અંદર કે અહીંયા કુરાનની તિલાવત થાય છે, દર્સ નથી ચાલતો. આ રીતે ઇમામે પોતાના કાર્યોને આગળ વધારે અને ઇમામ જે તફસીર બયાન કરે તો એમાં હકની વાત હોય. એક માણસ આવીને ઇમામને સવાલ કરે છે, તો ચોથા ઇમામ કે મૌલા તમે બયાન કરો કે કુરાનની આ આયત જે છે, યા હસરતા અલામા ફરતુ ફી જંબિલ્લાહ, કે વાય થાય, પસ્તાવો થાય છે મને કે હું શું કામ અલ્લાહની બાજુમાં નહીં હતો, તો આ હસરતા શું છે અને જંબુલ્લાહ શું છે? ઇમામ કહે છે કે હસરતા કયામતના નામોમાંથી એક નામ છે, કયામતનું એક નામ છે, અને જંબુલ્લાહ શું છે? એ માણસ કયામતના દિવસે પસ્તાવો કરશે કે કાશ હું અલ્લાહની બાજુમાં હોય દુનિયામાં. તો કે અલ્લાહની બાજુમાં એટલે શું, જંબુલ્લાહ એટલે શું? ચોથા ઇમામ આની તફસીર કરે છે, બયાન કરે છે જંબુલ્લાહનો એક મિસ્દાક મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મુમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ સલામ. એટલે કયામતના દિવસે માણસ પછતાશે કે શા માટે મેં પિલાય કે અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ સલામને કબૂલ ન કરે. એ ઇમામ અવારનવાર લોકોને છુપી રીતે તફસીર કુરાન બયાન કરે છે, જેમાંથી એકા છે અસફુલ જમીલ. તમે માફ કરો, કેવી રીતે માફ કરો? તો કે જમીલ રીતે સફુલ જમીલની તફસીર બયાન કરો. મૌલાને કહે સફુલ જમીલ એટલે શું? તો કે આ કુરાનની આયત છે કે જેમાં માફીનો હુકમ છે કે તમે કોઈને માફ કરો તો સુંદર રીતે માફ કરો. સુંદર રીતે માફ કરો એટલે શું? ઇમામ કહે છે કે માફ કરો એવી રીતે કે જેમાં એક વખત આપણે હોય કોઈને માફ કરીએ તો આપણે એને કહી દઈએ કે ભાઈ હવે ધ્યાન રાખજે, હવે આ બીજી વાર ના થાય, હવે મારી મસ્તી ના કરજે, આ એ રીતે માફ. પણ ના, માફ કરવાની વાત ઇમામ કહે છે સફુલ જમીન, કે તમે એવી રીતે માફ કરો કે જાણે ખબર જ નથી, એને ટોકો પણ ના, એવી રીતે માફ કરો. હા છે સફુલ જમીન. બીજી એક જગ્યાએ કુરાનની તફસીર બયાન કરે છે અમવાલહિમ હકુમ માલુમ, કે કુરાનની આયત છે કે મોમિનો એ છે કે જે સાઈલો અને મહેરૂમો માટે પોતાના માલમાંથી એક માલ જુદો કરી નાખે છે. તો પૂછવામાં આવે છે કે મૌલા આ માલથી મુરાદ શું છે? શું આ માલથી મુરાદ ખુમ્સ છે, ઝકાત છે, કે કઈ વસ્તુ છે? ઇમામ કહે છે કે આ ઝકાત અને ખુમ્સની વાત નથી, બલકે એક મુસ્તહબ સદકો છે કે જે મોમિન લોકો પોતાના માલમાંથી અલગ કરી નાખતા હોય છે મહેરૂમો અને સવાલ કરવાવાળાઓ માટે. એ ઇમામ હદીસ પણ બયાન કરે છે. તો કે કાલા અલી ઇબ્ન અબી તાલિબ, કાલા અબી હુસૈન ઇબ્ન અલી અલયહિસ સલામ, કાલા જદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. આ રીતે હદીસ બયાન કરે. એ હદીસમાં ઇમામ કેટલી બધી વાતો આપણી સુધી પેશ કરે, ઘણી વખત દુઆના રૂપે, ઘણી વખત ઝિયારતના રૂપે, ઘણી વખત હદીસના રૂપે. એમાંથી એક હદીસ આપણે ટૂંકમાં લઈએ કે જેમાં મૌલા અલી ઇબ્ન અલ હુસૈન અલયહિસ સલાતુ વસલામ બયાન ફરમાવે છે, લા યહલકુલ મુમિન બૈના સલાસા ખિસાલ, કે મોમિન હલાક નથી થતો અગર જો એની પાસે આ ત્રણ સિફત મોજૂદ હોય. એમાં સૌથી પહેલી સિફત જે મૌલા બયાન કરે છે એ છે શહાદતે લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીકા લહ. જે ઇન્સાન ગવાહી આપતો હોય અને એના ઉપર પાબંધ હોય કે અલ્લાહ સિવાય કોઈ બીજો માબૂદ નથી, તો એ હલાક નહીં થાય, નજાત પામશે. અલ્હમ્દુલિલ્લાહ, હું તો રોજ લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલું છું તો શું હું હલાક નહીં થાઉં? નહીં, એના ઉપર પાબંધ રહેવાનું છે. જે ઇન્સાન લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલે અને એના જિંદગીમાં ખુદા હોય તો પછી એને ડરવાની જરૂર ના હોય. શું કામ ડરે, કોનાથી ડરે? હતા ખુદાવંદી આલમ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને
આયત નાજિલ કરે છે, અગર જો પૂરી દુનિયા તારાથી મોઢું ફેરવી લે તો તું કે અલ્લાહ મારા માટે કાફી છે. તો આ ઇન્સાન અગર જો ખુદાને માનતો હોય તો પછી દુનિયાનો ડર નથી, પછી એને ગરીબીનો ડર નથી, પછી એની આબરૂ જાયનો ડર નથી. લોકોને જે કરવું એ કરે, મારી નજરમાં ખુદા છે, વહદહુ લા શરીક છે, એના સિવાય બીજો કોઈ ખુદા નથી. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ હાથમાં હાથ કરી, પગમાં બેડી, ગળામાં ખારદાર, તો આટલી બધી મુસીબતો હોવા છતાં શા માટે આ બહેતરીન ખુદબાઓ પેશ કરી શકે? કારણ કે ખુદા સિવાય બીજા કોઈને નથી જોતા. બીજી વસ્તુ જે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે કે મોમિન હલાક નથી થતો, એમાં બીજી વસ્તુ છે શફાઅત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, રસૂલે ખુદાની શફાઅત. અગર એક મોમિનને રસૂલે ખુદાની શફાઅત મળી જાય તો એ પછી હલાક નહીં થાય, કારણ કે જહન્નમમાં નહીં નાખવામાં આવે ને. શું કામ? કારણ કે એ શફાઅતના ઝરિયાથી એ જન્નતમાં દાખલ થઈ જશે. પણ શફાઅત આમનામ તો ના મળી જાય. મારી પાસે મોટર હોય અને મોટર શરૂ જ ના થતી હોય, પછી હું મેસો મોલુમાંથી એક નવી બેટરી લઈ આવું બાજરી, બરાબર છે, ત્યાંથી લઈ આવું, નવી બેટરી ચડાવું, શરૂ જ ના થાય. શું કામ? તો કે એમાં કાર્બિરાજ નથી, એમાં ગઝવાલ અથવા અહેસાસ નથી, તો શરૂ ક્યાંથી થવાનું? તો હજાર નવી બાતરી લાવીને રાખ, નહીં શરૂ થાય. પેલા એમાં ગઝવાલ નાખ, બાતરી નહીં હોય તો ધક્કા મારીને પણ શરૂ થઈ જશે. એવી જ હાલત આ શફાઅતની છે કે ઇન્સાન અગર જો ઈમાન અને અમલે સાલેહ રાખતો હશે તો પછી કંઈક ત્યાં પ્રોબ્લેમ હશે તો એમાં આગળ વધી શકશે, ધક્કો મારીને આગળ વધારી દેશે રસૂલે ખુદા. પણ આ દુનિયામાં ઈમાન અને અમલે સાલેહ ના રાખ્યું હોય તો જાણે એમાં કંઈ કારબિના જ નથી, એમાં કંઈ રૂહ જ નથી કે જે રસૂલે ખુદા તને ધક્કો મારીને આગળ વધારી શકે. આ શફાઅત. ત્રીજી વસ્તુ જે રસૂલે ખુદા સલ્લલ્લાહ જે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ બયાન ફરમાવે છે એ છે સાહે રહમત, અલ્લાહની પહોળી રહમતની આ મોમિનને જરૂર છે. માટે હંમેશા નમાઝમાં આપણે હાજરી આપીએ. શું કામ? કે જેથી અલ્લાહની રહેમત આપણા ઉપર. અગર જો અલ્લાહની રહેમત ઇન્સાન ઉપર ના આવે તો પછી આ શૈતાન, આ નફ્સ, આ દુશ્મનો, આ દુનિયાની શોભા, આ બધું ઇન્સાનને હલાક કરી નાખશે, આપણા ગુનાહ આપણને હલાક કરી નાખશે. ચોથા ઇમામની બહેતરીન દુઆ, અય ખુદાયા, હું એ પહેલો માણસ નથી કે જે તારી પાસે આવીને માફી માંગતો, અને ખુદાય તું એ નથી કે જે પહેલો માણસ હોઉં કે તું એને માફ કરવાનો હો, અને હું છેલ્લો પણ નથી કે તું બસ હવે છેલ્લા મને માફ કરી દેવાનો ના. મારી પહેલા પણ કેટલાને માફ કર્યા છે અને મારી પછી પણ કેટલાને માફ કરવાનો છે. મારી પહેલા પણ કેટલા ઉપર રહેમત નાઝિલ કરી છે, મારા પછી પણ કેટલા ઉપર રહેમત નાઝિલ કરી છે. તો પછી ખુદાયા મને શું કામ? મને માફ કર અને મારા ઉપર રહેમત નાઝિલ કર. અને હે પરવરદિગાર, તું અગર જો મને માફ કરીશ ને તો તારું કઈ નુકસાન નથી થવાનું, અને અગર જો તું મને માફ નહીં કર તો તારો કઈ ફાયદો નથી થવાનો. કારણ કે તું એવી જાત છો કે જે તને તારી જાતથી કોઈ ફાયદો નથી, તો પછી મારી જાતથી તને શું ફાયદો? આ રીતે ઇમામ કહે છે કે અગર જો આ ત્રણ વસ્તુ હશે, એક અલ્લાહ, બીજું શફાઅત અને અલ્લાહની રહેમત, આ ત્રણ વસ્તુ મોમિન પાસે હશે તો આ મોમિન કોઈ દિવસ હલાક નહીં. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ આપણે આ ત્રણ વસ્તુ આ જિંદગીમાં આપણી આખિરતનું ભાતું કરીને આપણે આ દુનિયાથી રક્ષણ કરીએ. કરબલા પછી જે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસલામ ઉપર મુસીબતો નાઝિલ થઈ છે કે જે મુસીબતો બહુ ખતરનાક અને દર્દનાક મુસીબત હતી. ખાલી ઇમામનો તસવ્વુર કરીએ કે એક બીમારીના આલમમાં ઇમામ ઊભા થઈને લાકડીના ટેકે ચાલતા હોય એવી બીમારીમાં છે, અને એને હાથમાં હથકડી પહેરાવી દેવામાં આવે, પગમાં બેડી અને ગળામાં ખારદાર. ઇમામ હાથને ઊંચા કરે તો પગની બેડી ટૂંકી પડતી હોય, અને અગર જો હાથ નીચા કરે તો ગળાના તોકના કાંટા ઇમામના ગળામાં ખૂંચી જતા હોય એવી હાલતમાં ઇમામને કરબલાથી કૂપા અને કૂપાથી શામ દરબદર ફેરવવા માંડે.
Yeah.